ચૂંટણી ટાણે દાહોદ જિલ્લામાં દારૂની રેલમસેલ જોવા મળી હતી ઝાલોદ બાયપાસ રોડ ઉપર દારૂ ભરેલી ગાડીને અકસ્માત નડ્યો હતો જે બાદ દારૂ ભરેલી ગાડીમાં આગ લાગવાથી ઘટના પણ બનવા પામી હતી જેમાં બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની બોર્ડરોને અડીને આવેલો જિલ્લો છે જેના કારણે જિલ્લામાં ચૂંટણી આવતા જ બુટલેગરો સક્રિય થયા છે એક તરફ પોલીસ વિભાગ તરફથી બોર્ડરો પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમ છતાંય બુટલેગરો દાહોદમાં દારૂ લાવવામાં સફળ થયા છે જે પોલીસ તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કરે છે આજ રોજ વહેલી સવારના એક આઈટન ગાડી છે સુરત પાસિંગની છે એમાં બે ઇસમો ફૂલ સ્પીડે વહેલી સવારે આવતા અહીંયા સાઇડ પર ઉભેલા ટેમ્પો સાથે ટકરાતા અને અંદર ગાડીમાં આગ લાગી જતા અને બહાર નહીં નીકળી શકતા બંને ઇસમોનું મૃત્યુ થયેલ છે અને ઉપરોક્ત બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બંનેઓની લાશ જાલોદ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવેલ છે અને ગાડીની અંદર ચેક કરતાં થોડા પ્રમાણમાં દારૂ પણ હતો જે બાબતે પણ ગુનો દાખલ કરવામાં આવશે